ધારીના ગોપાલ ગ્રામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધેલી હતી અને તેઓએ ગ્રામ પંચાયત કચેરી સહિત ગ્રામ પંચાયતની સંલગ્ન અન્ય કચેરીઓની પણ મુલાકાત લીધેલી હતી. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગોપાલ ગ્રામ પંચાયત ખાતે કચેરીની મુલાકાત લેવામાં આવેલી હતી. ગ્રામ પંચાયતએ ફોર્મ દફતર તપાસણી 14મુ નાણાપંચ અંતર્ગત થયેલ વિકાસના કામોની વર્ષવાઇઝ થયેલ કામોની વિગતો તપાસી જન્મ મરણ ડેટા એન્ટ્રીની સમીક્ષા કરી ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ થઈ રહેલ કામગીરીની જાણકારી લીધેલી હતી. ગ્રામ સુખાકારી તેમજ સ્વાસ્થ્ય માટેની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લીધેલી હતી. બેટી બચાવો બેટી પઢાઓ યોજના થકી કન્યાના શિક્ષણ પર ભાર આપતા કન્યાશાળા અને ગોપાલ ગ્રામની મુલાકાત લીધેલી હતી તેમજ શિક્ષકો સાથે સંવાદ કરેલો હતો. 14મુ નાણાપંચ અંતર્ગત હાલ થઈ રહેલા દરબાર પાટીમાં બ્લોક પેવરિંગના વિકાસનું કામ તેમજ જિલ્લા વહીવટીતંત્ર હેઠળ ચલાલા રોડ પર સ્મશાન ચાપરીના કામોના સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવેલું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાલુકા વિકાસ અધિકારીશ્રી સર્કલશ્રી ગોપાલગ્રામ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી તેમજ ગામના આગેવાનો તથા ગ્રામજનો સાથે પણ મુલાકાત લીધેલી હતી અને ગોપાલગામ ગ્રામની મુલાકાત બહુ સારી રહેલી હતી. તેજસ પરમાર, અમરેલી જિલ્લા વિકાસ અધિકારી. અમારે જે એપેન્ડિક્સ એ ફોર્મ જે સામાન્ય દફતર તપાસણી હોય છે ગ્રામ પંચાયતની, જે રેવન્યુ રેકર્ડ અને એનું જે રકબો અને એના આધારે જે બધી નોંધ પડેલી હોય, મહેસૂલની કેટલું ઉઘરાણું થયું, તો તે બધાની તપાસ આપણે એપેન્ડિક્સ એમાં કરતા હોઈએ છીએ. તો એનો કાર્યક્રમ આજે ગોપાલગ્રામ ગ્રામ પંચાયતમાં રાખ્યો હતો. તેની સાથે સાથે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે બાજુમાં આવેલું છે તેની પણ મુલાકાત લીધી અને અહીંયા પ્રાથમિક શાળાની પણ હમણાં મુલાકાત લઈશું અને જે સરકારની જે વિવિધ યોજનાઓ જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે તો તેનું ગોપાલગ્રામ ગ્રામ પંચાયતમાં કેટલું તેનું અમલીકરણ થઈ રહ્યું છે તે બાબતની પણ તપાસ આજે કરવામાં આવી છે અને જે ભવિષ્યમાં અને કેટલાક સૂચનો સારી રીતે કામ થઈ શકે, લોકોને સારી સેવાઓ મળી શકે તે માટે કેટલાક સૂચનો પણ ગ્રામ પંચાયતને અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર્સને કરવામાં આવેલા છે.